हेलो, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे। फ्रेंड, आज है 9 एप्रिल, अने 9 एप्रिल 2021 रिलेटिव करंट अफेर्सनी डिस्कशन आ वीडियो में आपणे करवाना छे। तो फ्रेंड, छेल्ले सुधी वीडियो जोजो, कारण के करंट अफेर्सना प्रश्ननी साथे बीजा जेटला पण प्रश्नो बनी सके एनी पण चर्चा वीडियो में आपणे करीए छे। तो टाइम बगाड्या वगर टॉपिक पर आवीए, चालू करिए 9 एप्रिल 2021 आ टेस्ट। क्वेश्चन नंबर 1 छे, તાજેતરમાં દુર્લભ બીમારીઓ માટે રાષ્ટ્રીય નીતિ 2021 કોણે મંજૂરી આપી છે? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં, એ છે ડૉક્ટર હર્ષવર્ધન. બરાબર, ડૉક્ટર હર્ષવર્ધન જે છે એમણે દુર્લભ બીમારીઓ માટે એક રાષ્ટ્રીય નીતિ 2021 મંજૂરી આપી છે. આનું ઉદ્દેશ્ય દુર્લભ બીમારીઓથી સારવાર માટે કાર્યરત રહેવાનું છે. બરાબર, તો ડૉક્ટર હર્ષવર્ધન કોણ છે? ડૉક્ટર હર્ષવર્ધન આપણા ભારતની केंद्रीय सरकार में केंद्रीय स्वास्थ्य परिवार कल्याण मंत्री है. बराबर, नेक्स्ट क्वेश्चन जुए, तो ताजेतर में 5 एप्रिले भारते केटलामो राष्ट्रीय समुद्री दिवस उजव्यो? फ्रेंड्स, इम्पोर्टंट रहेशे एग्जाम की दृष्टि. तो राइट आंसर छे आमां, ए छे 58मो राष्ट्रीय समुद्री दिवस उजवामां आव्यो छे. हाल में फ्रेंड्स, एग्जाम ट्रेन प्रमाण तमने इजी प्रश्न नहीं पूछवामां आवे. फॉर एक्जाम्पल, अहीं तमे जोई शको छो कि राष्ट्रीय समुद्री दिवस ક્યારે ઉજવવામાં આવ્યો, તો એ 5 એપ્રિલે. આ ઇઝી ક્વેશ્ચન છે, પણ એ કેટલામો રાષ્ટ્રીય સમુદ્રી દિવસ હતો? એ 58મો રાષ્ટ્રીય સમુદ્રી દિવસ હતો. એ થોડો ક્વેશ્ચનનો જે સ્ટેન્ડર્ડ છે એ હાઈ થઈ જાય છે, એટલે તમારે કોઈ પણ પ્રશ્ન હોય એના રિલેટિવ જેટલા પણ પ્રશ્નો મેક્સિમમ બની શકે એ બધાની તૈયારી કરવાની છે. તો રાષ્ટ્રીય સમુદ્રી દિવસ ઉજવવામાં આવ્યો છે 58મો. બરાબર, દર વર્ષે 5 એપ્રિલે નેશનલ મેરીટાઈમ ડે ઉજવાય છે, એટલે કે રાષ્ટ્રીય સમુદ્રી દિવસ ઉજવવામાં આવે છે. પ્રથમવાર ક્યારે ઉજવાયો? તો પ્રથમવાર 5 એપ્રિલ 1964 રોજ આ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ ઉજવાયો હતો. તો ફ્રેન્ડ્સ, આની હિસ્ટ્રી શું છે? તો હિસ્ટ્રી એવી છે કે 5 એપ્રિલ 1919 રોજ સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લિમિટેડનું પ્રથમ જહાજ શિપ SS લોયલ્ટી મુંબઈથી લંડનનો પ્રથમ સમુદ્રી પ્રવાસ માટે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ઉતર્યું હતું. તેથી એ દિવસની યાદમાં દર વર્ષે 5 એપ્રિલે રાષ્ટ્રીય સમુદ્રી દિવસ ઉજવવામાં આવે છે. ને ફ્રેન્ડ્સ, આજે 5 એપ્રિલ છે, રાષ્ટ્રીય સમુદ્રી દિવસ. આ દિવસે વરુણ પુરસ્કાર આપવામાં આવે છે. બરાબર, એ પણ યાદ રાખજો. નેક્સ્ટ છે, હાલમાં સંકલ્પથી સિદ્ધિ પહેલ કોણે લોન્ચ કરી? તમે તો રાઈટ આન્સર છે એમાં ટ્રાઇફેડ. ટ્રાઇફેડ જે છે એણે હાલમાં સંકલ્પથી સિદ્ધિ પહેલ લોન્ચ કરી છે, ટ્રાઇફેડ. બરાબર, હવે ટ્રાઇફેડ શું છે? તો ટ્રાઇફેડ એક જનજાતીય બાબતોનો અંતર્ગત આવેલું એક સંગઠન છે, જે જનજાતીય મામલાના જે અંતર્ગત આવે છે. મિત્રો, આ એક સંગઠન છે. બરાબર, જનજાતિ એટલે કે જે આદિવાસી પ્રજા હોય છે એમના માટેનું એક સંગઠન છે. ટ્રાઇફેડનું પૂરું નામ છે ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ફ્રેન્ડ્સ, ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે અભિયાન છે સંકલ્પથી સિદ્ધિ, આ 100 દિવસ સુધી ચાલશે. બરાબર, અને આનો જે મકસદ છે એ છે ગામડામાં રહેલા જન અને ધનનો વિકાસ કરવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો વર્ષ 2020 એસીએમ ટ્યુરિંગ એવોર્ડ કોણે જીત્યો? મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દૃષ્ટિએ. તો રાઈટ આન્સર છે એમાં આલ્ફ્રેડ અહો. આલ્ફ્રેડ અહો જે છે એમણે વર્ષ 2020 એસીએમ ટ્યુરિંગ એવોર્ડ જીત્યો છે. તો આ એસીએમ શું છે? એસીએમનું પૂરું નામ છે એસોસિએશન ફોર કમ્પ્યુટિંગ મશીનરી. યાદ રાખજો, એસોસિએશન ફોર કમ્પ્યુટિંગ મશીનરી. આ એવોર્ડને કમ્પ્યુટરનું નોબલ પણ કહેવામાં આવે છે. બરાબર, આ જે એસીએમ ટ્યુરિંગ એવોર્ડ છે એને કમ્પ્યુટરનું નોબલ પણ કહેવામાં આવે છે. તો કોણે જીત્યો? તો આલ્ફ્રેડ અહો. તો આલ્ફ્રેડ અહોની સાથે એના સહભાગી કોણ હતા? તો એ હતા જેફરી ડેવિડ ઉલમેન. બરાબર, જેફરી ડેવિડ ઉલમેન એના સહભાગી હતા. તો ફ્રેન્ડ્સ, આ જે ટ્યુરિંગ એવોર્ડ છે એ ગૂગલ ઇંક દ્વારા પ્રદાન કરવામાં આવે છે. બરાબર, ગૂગલ ઇંક આ એવોર્ડ આપે છે. $1 મિલિયનની રકમ ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે આ એવોર્ડમાં, યાદ રાખો. આ એવોર્ડનું નામ એલન એમ ટ્યુરિંગના નામ પરથી રખવામાં આવ્યું. તેઓ બ્રિટિશ ગણિતજ્ઞ હતા. બરાબર, મેથેમેટિશિયન હતા. એલન એમ ટ્યુરિંગ એમના નામ પરથી આ એવોર્ડ રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમતો હોય તો લાઇક કરજો. લાઇક કરવામાં જરાક પણ કંજુસાઈ નીકળતા. વધારે ગમે તો ઓછામાં ઓછા 10 મિત્રો સાથે શેર કરવાનું રાખજો. ગુજરાતના ખૂણે ખૂણે દરેક 50 વિદ્યાર્થી સુધી આપણે વિડીયો પહોંચવા જોઈએ જેમને ત્યાં ન્યૂઝપેપર નથી આવતા. બીજી વાત મિત્રો, કે આની જે PDF છે એ PDF તમને
ટેલિગ્રામ પરથી મળી જશે. ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને ટેલિગ્રામ જોઈન કરી લો. નેક્સ્ટ છે, તાજેતરમાં રમાયેલી મિયામી ઓપન કોણ જીત્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એ છે હ્યુબર્ટ હર્ક્સ. બરાબર, હ્યુબર્ટ હર્ક્સ જે છે એમણે તાજેતરમાં જે મિયામી ઓપન રમાયેલી હતી એ મિયામી ઓપન જીતી લીધી છે. ટેનિસ ટુર્નામેન્ટ હોય છે ફ્રેન્ડ્સ આ મિયામી ઓપન. બરાબર, તો આ હ્યુબર્ટ હર્ક્સ જે છે એ પોલેન્ડના છે અને પુરુષ એકલનો ખિતાબ એમણે જીત્યો. કોની સામે જીત્યો? તો જેનિક સિમર સામે આ જીત્યો છે. વાત કરીએ મિયામી ઓપનની તો આ ટુર્નામેન્ટ મિયામી ફ્લોરિડામાં હાર્ડ રોડ રોક સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવે છે. હાર્ડ રોક સ્ટેડિયમ જેવો એમાં આયોજિત કરવામાં આવે છે. મિયામી ક્યાં આવેલું છે? ફ્લોરિડામાં. વર્ષ 1987થી આનું આયોજન કરવામાં આવે છે. અને સૌથી વધુ કોણ જીત્યો? તો સૌથી વધુ જીત્યો છે નોવાક જોકોવિચ નામના ટેનિસ ખેલાડી. નેક્સ્ટ છે, હાલમાં કયા દેશે ટોક્યો ઓલિમ્પિક 2021માં ભાગ ન લેવાની જાહેરાત કરી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઉત્તર કોરિયા. બરાબર, ઉત્તર કોરિયા જે છે, ઉત્તર કોરિયાએ ટોક્યો ઓલિમ્પિક 2021માં ભાગ નહીં લેવાની જાહેરાત કરી છે. ફ્રેન્ડ્સ, ટોક્યો ઓલિમ્પિક જે છે એ 2020માં થવાનું હતું, પણ કોરોનાના લીધે 2021માં ખસેડવામાં આવ્યો હતો. પણ હાલની જે કોરોનાની પરિસ્થિતિ લાગી રહી છે એ પ્રમાણે મને નથી લાગતું કે ઓલિમ્પિક આ વર્ષે પણ આયોજન કરવામાં આવશે. બરાબર, તો એ વાત પછીની છે. અત્યારે ઇમ્પોર્ટન્ટ એમાં છે કે ઉત્તર કોરિયાએ જે છે ઉત્તર કોરિયાએ ના પાડી દીધી છે આ ટોક્યો ઓલિમ્પિક 2021માં ભાગ લેવાની. તો ટોક્યો ક્યાં આવેલું છે? તો જાપાન. તો ઓલિમ્પિક 2021માં આયોજન ક્યાં કરવામાં આવશે? તો જાપાનમાં કરવામાં આવશે. 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી જાપાનમાં આનું આયોજન થશે. તો મિત્રો, ઉત્તર કોરિયા જે છે ઉત્તર કોરિયાએ ના પાડી છે. તો વાત કરીએ ઉત્તર કોરિયાની, તો ઉત્તર કોરિયાનો પાર્ટનગર છે પેંગયોંગ. બરાબર, ઉત્તર કોરિયાઈ વોન જે છે ત્યાંની કરન્સી છે. અને ત્યાંના હાલના શાસક કોણ છે? તો તમને બધાને ખબર હશે, દુનિયામાં એક જ ગાંડો છે. બરાબર, કિમ જોંગ ઉન. એ કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાના હાલમાં શાસક છે. બરાબર, તાનાશાહ છે, સનકી મગજના છે કિમ જોંગ ઉન, એમ પણ આપણે કહી શકીએ. તો ફ્રેન્ડ્સ, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા જે છે, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની વચ્ચે એક રેખા આવેલી છે જે આ બેઉને છૂટા પાડે છે. તો એનું નામ શું છે? તો એ છે 38 પેરેલલ રેખા. 38 પેરેલલ રેખા જે છે એ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાને અલગ પાડે છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે, હાલમાં સ્પોર્ટ્સ એક્સચેન્જે કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં નિયુક્તિ આપી? તો એ બન્યા છે પૃથ્વી શો. પૃથ્વી શોને સ્પોર્ટ્સ એક્સચેન્જે બ્રાન્ડ એમ્બેસેડર રૂપમાં નિયુક્તિ આપી છે, એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ છે, હાલમાં સેકી એ ક્યાં 50 મેગાવોટની પરિયોજના સ્થાપિત કરવાની જાહેરાત કરી છે? તો આપણે રાઈટ આન્સર છે આમાં એ કરી છે લેહ ખાતે. લેહમાં સેકીએ 50 મેગાવોટની પરિયોજના સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. સેકીનું પૂરું નામ શું છે? તો એ છે સોલર એનર્જી કોઓપરેશન ઓફ ઇન્ડિયા. બરાબર, સોલર એનર્જી કોઓપરેશન ઓફ ઇન્ડિયા આ સેકીનું પૂરું નામ છે. લદ્દાખના પાટનગર લેહના તારું નામના ગામમાં આ પરિયોજનાની શરૂઆત કરવામાં આવશે 50 મેગાવોટની. તો ફ્રેન્ડ્સ, અહીંયા વાત થઈ છે લદ્દાખની. તો લદ્દાખ જે છે પહેલાં જમ્મુ કાશ્મીરનો ભાગ હતો, પણ ધારા 370 હટાવી, આર્ટિકલ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ નામના બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. બરાબર, તો આજે લદ્દાખ જે છે મિત્રો, લદ્દાખનો પાટનગર છે લેહ, અને લદ્દાખના લ્યુટનન્ટ ગવર્નર છે રાધાકૃષ્ણન માથુર, ઇમ્પોર્ટન્ટ છે. એના પછી હાલમાં IMF નાણાકીય વર્ષ 2021-22માં ભારતની વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં 12.5 ટકા. બરાબર, ભારતની વિકાસ દર જે છે એ 12.5 ટકા રાખવાનું અનુમાન લગાડ્યું છે, રહેવાનું અનુમાન લગાડ્યું છે. કોણે? IMF. તો IMF ની વાત કરીએ તો એમનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. IMFની સ્થાપના થઈ હતી 1945માં, 1945માં 27 ડિસેમ્બર 1945ના રોજ આ IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની સ્થાપના થઈ હતી. એનું હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ખાતે. ફ્રેન્ડ્સ, એના હાલના MD છે ક્રિસ્ટાલિના જ્યોર્જીવા, અને એના ચીફ ઇકોનોમિસ્ટ છે ગીતા ગોપીનાથ. તો આ ફ્રેન્ડ્સ બધા જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, તમારા એક્ઝામમાં હેલ્પફુલ થઈ શકે. નેક્સ્ટ છે, હાલમાં ડૉક્ટર ફાતિમા જકારિયાનું અવસાન થયું છે, તેઓ કોણ હતા? ફ્રેન્ડ્સ, આજે ફાતિમા જકારિયા જે છે એ પત્રકાર હતા અને હાલમાં એમનું અવસાન થયું છે, નિધન થયું છે. એના પછી હાલમાં ભારત અને કયા દેશે સમુદ્રી સુરક્ષા વાર્તાનું આયોજન કર્યું છે? ફ્રેન્ડ્સ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. બરાબર, ઇન્ટરનેશનલ
ઇન્ટરનેશનલ પ્રશ્ન જેટલા પણ હોય છે ઇમ્પોર્ટન્ટ હોય છે આપણા એક્ઝામમાં, કારણ કે અત્યારે કરંટ અફેર્સ પણ ટફ પ્રશ્ન પૂછવામાં આવે છે. તો હાલમાં ભારત અને વિયેતનામ, વિયેતનામ જે છે આ બંનેએ સમુદ્રી સુરક્ષા વાર્તાનું આયોજન કર્યું. તો ફ્રેન્ડ્સ વાત કરીએ વિયેતનામની, તો એનું કેપિટલ છે હનોઈ અને પ્રેસિડેન્ટ છે એનપી ટ્રોમ. નેક્સ્ટ છે, હાલમાં જાહેર થયેલી ફોર્બ્સના અરબપતિઓની સૂચિમાં કોણ ટોપ પર રહ્યું છે? એનો રાઈટ આન્સર છે એમાં જેફ બેઝોસ. ઇમ્પોર્ટન્ટ છે આ પણ એક્ઝામમાં. હાલમાં જે જાહેર થયેલી ફોર્બ્સના અરબપતિઓની સૂચિ છે એમાં જેફ બેઝોસ જે છે એ ટોપ પર રહ્યો છે. સૌથી વધુ 4 વખત કન્ટિન્યુ 4 વર્ષોથી ટોપ પર છે આ જેફ બેઝોસ, બરાબર. તો ફ્રેન્ડ્સ એલોન મસ્ક જે છે એ 2nd નંબર પર રહ્યા છે અને મુકેશ અંબાણી એશિયામાં નંબર 1 અરબપતિ રહ્યા છે, બરાબર. એ 3 ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ. નેક્સ્ટ છે, હાલમાં યુએનડીપીની એસોસિએટ એડમિનિસ્ટ્રેટરની આધિકારિક ભૂમિકા કોણ સંભાળી છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો, બરાબર. યુએનડીપી જેનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામની જે એસોસિએટ એડમિનિસ્ટ્રેટર આધિકારિક ભૂમિકા કોણે, તો એ છે ઉષા રાવ, બરાબર. ફ્રેન્ડ્સ એની સ્થાપના થઈ હતી 1965માં, બરાબર. યુએનડીપી જે છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એની સ્થાપના થઈ હતી 1965માં. હેડક્વોટર આવેલું છે ન્યુયોર્ક ખાતે અને ચીફ છે એના કોણ, એકલિમ સ્ટેઇનર એના ચીફ છે. નેક્સ્ટ છે, હાલમાં કયા રાજ્યએ ફ્લિપકાર્ટને 140 એકર જમીન આપી છે? રાઈટ આન્સર છે આમાં એ છે હરિયાણા. હરિયાણા રાજ્ય જે છે એમણે ફ્લિપકાર્ટને 140 એકર જમીન આપી છે, બરાબર. હરિયાણા જે છે હરિયાણાએ માનેસર પાસે આ ફ્લિપકાર્ટને 140 એકર જમીન આપી છે નવા કારખાના માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં વિપ્રોના નવા એમડી કોણ બન્યા? તો મિત્રો વિપ્રોના નવા એમડી બન્યા છે મેનેજિંગ ડાયરેક્ટર સારા એડમ ગેજ, બરાબર. ઇમ્પોર્ટન્ટ છે. વિપ્રોની સ્થાપના કોણે કરી હતી? અજીમ પ્રેમજી જે છે એમણે વિપ્રોની સ્થાપના કરી હતી, બરાબર. તો સ્થાપના ક્યારે કરી હતી? 1945માં. અને વિપ્રોનું હાલમાં હેડક્વોટર આવેલું છે બેંગલુરુ ખાતે. બેંગલુરુ કર્ણાટકમાં છે, બરાબર. કર્ણાટકના મુખ્યમંત્રી છે વીએસ યેદુરપ્પા અને આ પાટનગર છે બેંગલુરુ. નેક્સ્ટ છે, હાલમાં પેમેન્ટ્સ બેંકની બેલેન્સની સીમાને વધારીને કેટલા લાખ કરવામાં આવી? તો પેમેન્ટ્સ બેંકની બેલેન્સ સીમાને વધારી સોરી હાલમાં પેમેન્ટ્સ બેંકની બેલેન્સની સીમાને વધારીને 2 લાખ કરવામાં આવી છે, બરાબર. 2 લાખ કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, તો હાલમાં બ્રિક્સ નાણામંત્રીઓના સંમેલનની મેજબાની કોણે કરી? તો મિત્રો એનો રાઈટ આન્સર છે એ છે ભારત, બરાબર. ભારત જે છે ભારતે બ્રિક્સ નાણામંત્રીઓના સંમેલનની મેજબાની કરી છે. બ્રિક્સ જે છે મિત્રો, એક ભારત છે, એક રશિયા છે, એક ચાઇના છે, એક સાઉથ આફ્રિકા છે અને આજે આઈ શું છે આઈ વિશે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. બ્રિક્સ જે છે બ્રિક્સમાં ભારત આવે, રશિયા આવે, ચાઇના આવે, સાઉથ આફ્રિકા આવે છે, એક વચ્ચે એક આઈ પણ છે. આ આઈ કયો દેશ છે એના વિશે અને બ્રિક્સ દેશો વિશે ક્યારે સ્થાપના થઈ હતી, બરાબર, કેટલા સદસ્ય દેશ છે, પૂરી માહિતી તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાની રહેશે. ફ્રેન્ડ્સ આનાથી ફાયદો શું થાય કે આને જો તમે કોઈ વસ્તુ લખીને યાદ કરો તો એ વધારે માઇન્ડમાં ફિટ બેસે છે અને બીજા સ્ટુડન્ટને પણ ફાયદો થશે. નેક્સ્ટ જોઈએ, તો હાલમાં અટલ ઇનોવેશન મિશનના મિશન નિર્દેશક કોણ બન્યા છે? તો મિત્રો એ બન્યા છે ચિંતન વૈષ્ણવ બન્યા છે અટલ ઇનોવેશન મિશનના મિશન નિર્દેશક. તો ફ્રેન્ડ્સ આ હતા આજના એટલે કે તારીખ 9 એપ્રિલ 2021ના કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, બરાબર, કે કયા ગુજરાતી સાહિત્યકારનું 82 વર્ષે અવસાન થયું છે? તો એનું રાઈટ આન્સર હતું ખલીલ દંતેજવાની. ઘણા સ્ટુડન્ટોએ રાઈટ આન્સર આપ્યા છે. હું તમને એક અપીલ કરું મિત્રો કે જે પણ પ્રશ્ન પૂછવામાં આવે એના વિશે જે આન્સર છે તમે પૂરી ડિટેલમાં આપશો તો તમને વધારે ફાયદો થશે. તો ફ્રેન્ડ્સ આજનો જે ક્વેશ્ચન છે એ છે, હાલમાં વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો ફ્રેન્ડ્સ આના વિશે જે છે પૂરી માહિતી તમારે, વિશ્વ આરોગ્ય દિવસ કેમ ઉજવવામાં આવે, ક્યારે ઉજવવામાં આવે, પહેલી વાર ક્યારે ઉજવવામાં આવ્યો, WHOનો અધ્યક્ષ કોણ છે, WHOની સ્થાપના ક્યારે થઈ હતી, એના વિશેની પૂરી માહિતી તમારે ડિટેલમાં કમેન્ટ બોક્સમાં લખવાની રહેશે જેથી કરીને તમને વધારે ફાયદો થાય. કારણ કે લખીને આપણે યાદ કરીએ તો વધારે પ્રોફિટ કરે છે. તો હાલમાં વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો એનો જે જવાબ છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. થેન્ક યુ મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.